કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આજે ડીસામાંથી વધુ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં એક સુઈગામ ખાતે ફરજ બજાવી રહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સનો જવાન છે તો એક ભાભરનો છે, જ્યારે 8 પોઝિટિવ ડીસા તાલુકામાંથી સામે આવ્યા છે. ડીસામાં કોરોના પોઝિટિવ કેસના વધતા જતા સંક્રમણને લઈ ડીસા તાલુકામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જાહેર કરવામાં આવેલા કોરોના પોઝિટિવ કેસોની યાદી ઉપર કરીએ એક નજર. ડીસામાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ખતરનાક હદે ફેલાઈ ગયું છે અને લોકોને તબીબી સુવિધા પૂરી પાડતા તબીબો પણ હવે કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે ડીસા શહેરના જાણીતા ગાયનેક તબીબ ડોક્ટર તપનભાઈ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બાબતે અમારી ટીમે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થઈ શક્યો ન હતો. પરંતુ અત્યારે તેમને હોસ્પિટલને સ્વેચ્છાએ બંધ કરી દેવામાં આવી છે અને ડોક્ટર તપનભાઈ ગાંધી આઇસોલેટેડ થઈ ગયા છે. આશા રાખીએ કે ડોક્ટર તપનભાઈ ગાંધી જલ્દી કોરોના મુક્ત બની જાય. બનાસકાંઠા જિલ્લામાં ખાનગી તબીબ સહિત 5 આરોગ્ય કર્મચારીઓની કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેના કહેરથી હવે આરોગ્ય કર્મચારીઓ પણ બાકાત રહી શક્યા નથી. બનાસકાંઠા જિલ્લામાં ભણસાલી ખાતે તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં કામ કરતા 5 કોમ્યુનિટી હેલ્થ કર્મચારીઓનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ સિવાય ડીસાના જાણીતા તબીબ ડોક્ટર તપન ગાંધીને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલમાં કોરોના પોઝિટિવ દર્દી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે તેમના સંપર્કમાં આવેલા અને તેમની હોસ્પિટલને કન્ટેનમેન્ટ જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગે અન્ય તબીબોને પણ સલાહ આપી છે કે કોઈપણ ડોક્ટરને અથવા હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવી અથવા તેમના સંપર્કમાં આવેલા લોકોએ જાતે જ કન્ટેનમેન્ટ થઈ જવું, જે તમામ માટે હિતાવહ છે. હાલમાં બનાસકાંઠામાં 850 કરતાં પણ વધુ પોઝિટિવ કેસ નીકળ્યા છે. તેમાં ડીસા ખાતે 249 કેસ પોઝિટિવ આવ્યા છે. એમાં 225 ગવર્મેન્ટના પોઝિટિવ છે અને બીજા પ્રાઇવેટ પોઝિટિવ છે. અને તેમાં પણ અમારે ભણસાલી ટ્રસ્ટમાં જે હાલમાં તબીબો અને સ્ટાફ જે કામ કરી રહ્યો છે તેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જે કહેવાય છે તેવા 5 પોઝિટિવ કેસ નીકળ્યા છે. તેમને અમે એન્ટીજન જે રેપિડ ટેસ્ટ કિટ આવે છે તેનાથી ટેસ્ટ કરતા તેમના 5 પોઝિટિવ નીકળ્યા છે. આ સિવાય ખાનગી તબીબોમાં ડૉક્ટર તપન ગાંધી કે જેનો મંગળવારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો સ્ટર્લિંગ હોસ્પિટલમાં, તેમનો પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હાલમાં સ્ટર્લિંગમાં સારવાર હેઠળ છે. આપ કહો છો તે પ્રમાણે એ અહીંથી ડીસાથી નીકળ્યા છે, એની તપાસ કરવામાં આવશે, સીસીટીવીના ફૂટેજ દેખવામાં આવશે અને જો ત્યાંથી સાથે એમના ડ્રાઈવર સાથે ડૉક્ટર ભરત જયેશ સાની જે આપ વાત કરી રહ્યા છો તો એમની પણ તપાસ કરી અને એમનો પણ ટેસ્ટ કરવામાં આવશે અને એ પણ પોઝિટિવ નીકળે છે, તેમને પણ ક્વોરન્ટાઇન કરાવી અને તે આખા વિસ્તારને કન્ટેનમેન્ટ કરવામાં આવશે. અને હું આ ડીસાની પ્રજાને વતી અમારા જે તબીબી આલમના જે તબીબો છે તેમને પણ ખાસ વિનંતી કરવા માગું છું કે હાલમાં જે મહામારી ચાલી રહી છે તેમાં આપણે ગભે ગભા મિલાવીને કામ કરી રહ્યા છીએ. આપણે અત્યારે પણ હોસ્પિટલો ચાલુ રાખીને દર્દીઓની સેવા કરી રહ્યા છે. દર્દીઓની સેવા કરતા હોય ત્યારે આપણે પણ સંક્રમણ થવાની શક્યતા છે, આપણે પણ પોઝિટિવ થઈ શકીએ છીએ, આપણો સ્ટાફ પણ પોઝિટિવ થઈ શકે છે. તો જ્યારે પણ આપણો સ્ટાફ પોઝિટિવ થાય અથવા આપણામાં પણ લક્ષણો જણાય અને આપણે પણ પોઝિટિવ લાગીએ તો આપણી ફરજ બને છે કે તાત્કાલિક અમને હેલ્થ કચેરી ખાતે જાણ કરવી તો અમે તાત્કાલિક આગોતરા પગલાં લઈ અને વધુ સંક્રમણ થતું અટકાવી શકીએ. જો આ તબીબો જે આપણે તપન ગાંધીની વાત કરી રહ્યા છો તો ડૉક્ટર તપન ગાંધીને મંગળવારે પોઝિટિવ આવે એની પછી પણ જો એને કામગીરી કરી હશે તો એના સીસીટીવીના ફૂટેજ દેખવામાં આવશે,
जो प्रसूति करावी है प्रसूति बहनों निवेदन लेवामां आवशे अने जो तेमने पण अमने पोते जाणवा छतां पण जो आ कामगीरी करेली हशे तो तेमना उपर कायदेसरनी कार्यवाही करवामां आवशे।